નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે. સરકાર દ્વારા સ્માર્ટ સિટીનું આયોજન કરવાનું છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે અને સ્માર્ટ સિટી બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેર પણ સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી બાજુ શહેરમાં કેટલાક ગેન્ટ્રી ગેટોની હાલત કફોડી જોવા મળી રહી છે. અનેક ગેન્ટ્રી ગેટો ટૂંક સમય પહેલાં જ વાવાઝોડાના કારણે પડી ગયા હતા, જેમાં પ્રથમ બનાવ મકરપુરા ખાતે 2 વ્યક્તિઓને આ પડી જવાના કારણે ઇજાઓ પણ પહોંચી હતી. ત્યારે બીજી તરફ રાત્રિના સમય દરમિયાન બજાર પાસે ગેન્ટ્રી ગેટ પડવાની કોઈ ઘટના બની છે, જો કે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેથી અને તેઓએ જણાવ્યું હતું કે છાણીથી નિઝામપુરા જવાના મુખ્ય માર્ગ પર ગેટ ની હાલત જોતાં તિરાડો પડી ગઈ જોવા મળી છે. ગેટ એન્ટ્રી જે શરૂઆત છે તે તિરાડો જોવા મળી રહી છે, ત્યારે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ દ્વારા તેને સૂચનાઓ પણ આપવામાં આવી છે. રોડ રસ્તા પર ગેન્ટ્રી ગેટ હોય ત્યારે તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જો આ ગેટરી ઘેટ પડવાની ઘટના બનશે અને કોઈ જાનહાનિ થશે અથવા નુકસાન થશે તો તેની જવાબદારી શું નગરપાલિકાની યા તો સ્માર્ટ સિટી વડોદરાની રહેશે? શું વાત સ્માર્ટ સિટી વડોદરામાં આવા ગેટરી ગેટો જે મૂકવામાં આવે છે તે ટૂંક સમયમાં વાવાઝોડામાં પણ પડતા હોય છે? હાલમાં પ્રિમોન્સૂન કામગીરી ચાલી રહી છે, ત્યારે તેવા સમયે ચોમાસાની ઋતુએ ભારે પવન, સુસવાટ અને વીજળીના કડાકાના ભડાકા સાથે વરસાદ પણ પડતો હોય છે, ત્યારે આવા સમયે ગેન્ટ્રી ગેટો ટૂંક સમયમાં જ પડી જતા હોય છે અને અગાઉ પણ પડી ગયા છે અને હાલમાં પણ પડવામાં આવે, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, જેથી કરીને રાહતનો દમ લીધો છે. વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન દ્વારા પણ સૂચના આપીને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે તેવી પણ માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે. બીજી બાજુ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગેન્ટ્રી ગેટો પડી રહ્યા છે, સાથે સાથે ટૂંક સમય પહેલા જે એક મકરપુરા પાસે આ ગેન્ટ્રી ગેટ પડવાથી એક ભાઈનું જાનહાનિ થઈ હતી, સાથે સાથે રાત્રિ બજાર પાસે જે ગેન્ટ્રી ગેટ પડ્યો હતો તેના કારણે પણ કેટલું નુકસાન થયું હતું. આજે ફરીથી અમે લોકો એ જ ગેન્ટ્રી ગેટ પાસે આવ્યા છીએ કે જે નિઝામપુરાથી છાણી જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જે ગેન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ જે ગેન્ટ્રી ગેટમાં કંઈક થતાં કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે. એટલે ટૂંક સમય પહેલાં જ વડોદરા શહેરના જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા જે કોન્ટ્રાક્ટરને એક સૂચના આપવામાં આવી હતી કે આ જેટલા પણ ગેન્ટ્રી ગેટ છે તેને તાત્કાલિક ધોરણે હટાવવા જોઈએ, પરંતુ આ ગેન્ટ્રી ગેટો હટ્યા નથી. સાથે ટૂંક સમય પહેલાં જે ગેન્ટ્રી ગેટના જે પણ કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતા, પરંતુ જે સૂચનાનું પાલન આજ દિન સુધી કરવામાં નથી આવ્યું. આ જો ગેન્ટ્રી ગેટ કોઈના ઉપર પડશે ને કોઈ જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે જેટલા પણ ગેન્ટ્રી ગેટ છે તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ સામાજિક કાર્યકર.